ચોમાસાની અંદર ખાડા પડી જતા હોય છે રસ્તામાં, તેમજ નવસારી જિલ્લાની અંદર જોઈએ તો નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને માર્ગ પ્રકારના અલગ રસ્તાઓ ધોવાઈ ચૂક્યા છે. આપણે અત્યારે છે વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે, જ્યાં સ્ટેટ હાઈવે પસાર થતો હતો ત્યાં જે ખાડા પડી ગયા છે, અને આ ખાડા ઉપર ધારાસભ્ય અનંત પટેલ અને તેના સમર્થકોએ રસ્તા રોકો આંદોલન કર્યું છે અને ખાડામાં પૂજા કરીને એને ભાજપ સરકાર અને મોદીને હાય હાય બોલાવી છે. સીધી વાત કરીશું અનંત પટેલ સાથે કે એમણે કયા પ્રકારની આંદોલન કરવા માંગ્યું છે. અનંતભાઈ, કેવા પ્રકારનું આંદોલન? અમે ખાડા મહોત્સવ કરી રહ્યા છે. એક અઠવાડિયા સુધી મારા મત વિસ્તારમાં જેટલા પણ ખાડા છે એ ખાડાની પૂજા, વૃક્ષારોપણ, ખાડામાં નાવાનું, ખાડામાં વાસણ અજોડાવવાના, ખાડામાં ભરાયેલા પાણી દ્વારા અને ખાડાને લીધે રસ્તા પર નુકસાન થાય છે એમાં સરકારની આંખ ખોલવા માટે આ ખાડા મહોત્સવ ઉજવી રહ્યા છે. ખાસ કરીને કયા કયા રસ્તાઓ ઉપર ખાડા પડી ગયા છે? મોટે ભાગે નેશનલ હાઈવે 56 પર ખૂબ ખાડા છે અને સ્ટેટ હાઈવેમાં પણ ખાડા છે, પરંતુ અમે એક અઠવાડિયા સુધી આ કાર્યક્રમ કરીને સરકારની આંખ ખોલીશું. એક અઠવાડિયા પછી અમે નેશનલ હાઈવેને ચક્કા જામ કરીશું. ખાસ કરીને માર્ગ મકાન વિભાગની જે કામગીરી છે એના પાસે શું કહેશો? માર્ગ મકાન તેમજ સ્ટેટ હાઈવેના તમામ રસ્તાઓ તૂટી ગયા છે, કોઈ પણ રસ્તા પૂરવામાં, ખાડા પૂરવામાં ધ્યાન આપતું નથી. અનંત પટેલ, જેમનું કહેવું છે કે માર્ગ મકાન વિભાગ અને જે સ્ટેટ હાઈવે છે એ કોઈ પણ જાતના ખાડા પૂરવામાં ધ્યાન આપતું નથી. આપણે જો અહીંયા જોવા જઈએ તો એક મોટી લાઈન લાગી છે રસ્તા, આ મુખ્ય રસ્તો છે જે નાસિક, શિરડી અને મહારાષ્ટ્રને જોડતો રસ્તો છે, અને પ્રવાસન લોકો પણ જે સાપુતારા જતા હોય છે એ માટે પણ આ એક મુખ્ય માર્ગ છે. જેમ આ જે ખાડા છે એના માટે આંદોલન ચાલુ રહી ગયું છે, તમે શું કહેશો? ખાડા છે રસ્તા ઉપર, કેવો હાલાકી છે? બહુ હાલાકી છે ભાઈ, ગાડીઓમાં કેટલું નુકસાન થાય એ ક્યાં કોઈને પડી જ છે. તમે ક્યાંથી આવો છો ને કેટલી મુસાફરીથી આવ્યા? બધે જે હાઈવે ઉપરય આવવું છે, કોઈ ટોલ લઈ લે છે, ફાસ્ટેગમાંથી કપાઈ જાય છે, તો એની કમ્પ્લેન નંબરે એ લોકોએ આપવો જોઈએ ને કે ભાઈ ક્યાં તકલીફ થઈ, કેટલા અત્યારે 5 કલાકે બરોડાથી સુરત આવી છે, તો એનું કેમ કોઈ રીઝન નથી. પૂર્ણેશ મોદીએ ઓનલાઈન એક એપ્લિકેશન નાખી છે એના ઉપર પણ એ કરી શકે. એ કઈ એપ્લિકેશન છે? ટાઈમ છે કોની પાસે એવો બધો ટાઈમ છે? એપ બધી એપથી જ થઈ જવાનું છે, બધું એપથી રિપેર થઈ જશે, રોડ તે બધું જ એક સમય સરકાર એવો સિસ્ટમ લાવશે કે ખાલી એપમાં નાખો એટલે એની મેટે ઓટોમેટિક રોડ સારો થઈ જશે. તમે શું કેવું છે? આજે ખાડા આંદોલન ચાલુ રહ્યું છે કે ખાડા જે પૂરવા જોઈએ વહેલી તકે, શું કેવું? ખાડા પૂરવા જ જોઈએ, રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે, હમણાં તાત્કાલિક એનો નિકાલ લાવવો જ જોઈએ તમારે, ગવર્મેન્ટને જોવું પડે કે આ રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે. તો જે રાહદારીઓ છે એમનું પણ કેવું છે કે ગવર્મેન્ટે આના ઉપર ધ્યાન રાખવું જોઈએ, જે પ્રમાણે આંદોલન થઈ રહ્યા છે એ લોકોને સમર્થન પણ મળી રહ્યું છે. આપણે જોઈએ અત્યારે એક જે ભજન ચાલી રહ્યા છે, લોકો સમર્થકો ભજન પણ કરી રહ્યા છે અને સરકારની હાય હાય બોલાવી રહ્યા છે. ઇસે આ રહ્યા મરાસા વાયા ઉદયપુર જો દિલ્હી સે ચલતે થે, રોડ બહોત ખરાબ હો ગયા હે, બહોત હી જ્યાદા ખરાબ હે, ઓર ખડ્ડે પડ ગયે રસ્તે મે, ઓર જિધર પુલ બન રહ્યા ઉધર ભી ખડ્ડે બન રહ્યા, બહોત જ્યાદા જામ લગ જતા, 12-12 ઘંટા જામ લગ જતા, ડ્રાઈવર પરેશાન હોતે હૈ, ઓર ઇધર ટેક્સ ભી દે રહે હમ લોગ, ઓર સેન્ટર કો ભી દે રહે હૈ, ઇધર પંજાબ અપને સૂબા જો ગુજરાત વાલે કો એ સબ ટેક્સ દે રહે એસા, ઓર અમારા કોઈ ધ્યાન ની રહ્યા છે. વાહનોનું પણ બહુ મોટું નુકસાન છે, જેને લઈને અત્યારે વિપક્ષ અને આમ જનતા પણ એક રસ્તા પર આવી ગઈ હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. રોનક જાની, ગુજરાત તક, વાંસદા.